કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા. રિયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવે. રાત્રે 11 વાગે છેલ્લી વાત કરવામાં આવી હતી, જેમાં જમવાનું નથી મળતું, પીવાનું પાણી પણ નથી મળતું, ફ્લેટ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે. ત્યારે નરેન્દ્ર મોદીને વિનંતી છે કે મારી બાળકીને પરત લાવે. સુરત સુધી પહોંચાડવામાં સરકાર મદદ કરે તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે યુનિવર્સિટીનો પૂરો સપોર્ટ જોવા મળી રહ્યો છે. કિર્ગિસ્તાનવાળા સ્ટુડન્ટની બબાલ સામે આવી છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાએ મદદ કરવાની બાંહેધરી આપી છે. રિયાએ વિડીયો કોલ કરતા માતા, દાદી અને દાદા ભાવુક બન્યા હતા. ક્યારે ગઈ હતી કિર્ગિસ્તાન? હાલમાં શું પરિસ્થિતિ છે? ક્યારે છેલ્લી વાત થઈ? બોલો. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલી અમારી એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપ વિધિ સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવી મારી રિયારે વાત થઈ હતી. અને પોલીસનો રીતે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો રીતે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે? હાલમાં એકલી જ છે કે? ના ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું? રિયા સાથે બીજા નથી, સ્ટુડન્ટ બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી તમારી ટેલિફોનિક વાત થઈ બેન, કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. બસ કિર્ગિસ્તાન વાળા બધા, મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ બધા. એ લોકો નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાન ના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે. અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે, તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો, અને અમે ગવર્નમેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન, આશીષ દિયોરા છે જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે એની વાઇફ છે, એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્નમેન્ટ હારે વાત કરી શકું. ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. રિયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં?
અત્યારે તો એવું કે અમે બહાર તો નથી જતા, અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા, પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. એમ્બેસીનું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને સ્પોન્સ કરે છે, બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધે થી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે, ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે, 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. આ બિશેકમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધે થી તો નથી બગડી, પણ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને કિર્ગિસ્તાન સાથે અહીંયા બાંધવાનું થયું તે લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું, ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી, અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. અને જલ્દી થી જલ્દી અમે લોકો ઘરે આવી જશું, અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ, અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ, અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા, અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર, ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન સ્ટુડન્ટને રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી, અત્યારે બસ ટેન્શન નહીં લેતા અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. રિયા, એક સવાલ છે કે આખરે આ શું કામ થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું થયું છે ત્યાં? રિયા, તારી મમ્મી અને દાદી અહીંયા રડે છે, એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે? બોલ, વાત કરો. બસ રિયા, તું જલ્દી અહીંયા પહોંચી જા, પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ, શું કીધું તમને? કઈ મોકલી દીધો છે, અને બસ એને કીધું કે અમે તમારી જલ્દી ફ્લાઇટ ની અંદર નંબર લઈને તમને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. રિયા, કયા કયા દેશના વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે? ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન ના લોકો છે જે અહીંયા ફસાઈ ગયા છીએ, પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી, અને હવે કન્ટિન્યુ 20 તારીખ સુધી ફ્લાઇટ રહેશે, આવતા મહિનાની 20 તારીખ સુધી, જેમાંથી એ અમને જાણ કરવામાં આવશે કે અહીંયાથી સેફલી બધા પહોંચી જાય ઘરે એના, અને સહી સલામત રહે. જે એના પેરેન્ટ્સ જે ટેન્શનમાં છે, રાતોરાત સૂતા નથી, જમતા નથી, એ શાંતિથી એના છોકરાઓ આવી જાય, બસ એ જ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય. ટાર્ગેટ ઇટિંગ ઇન્ડિયા અને પાકિસ્તાનના સ્ટુડન્ટને જ થાય છે કે? નહીં, ટાર્ગેટ તો અહીંયા જે થાય છે ટાર્ગેટ કરે છે, બટ અત્યારે તો અમે સેફ છવી. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ને એવું કઈ અત્યારે માર્યા પીટ્યા નથી. હા, 2-3 લોકો છે જેને એવું કર્યું છે, બીજા એક કોઈ ઇન્ડિયન, બધા સેફ છે, કેમ કે બધા અંદર હતા, જે કારણે જે પાકિસ્તાન કોન્ટેક્ટ હતો કિર્ગિસ લોકોની હારે, એટલે એ લોકોને અત્યારે વાંધો આવ્યો છે. બાકી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માં તો બહુ ઓછા લોકો છે જેને આવી રીતના હુમલો કરવામાં આવ્યો છે, એટલા બધા સ્ટુડન્ટ્સ નથી ત્યાં. તારા દાદા છે, વાત કરી લે ને પછી શાંતિથી મૂકી દે.
બસ કોઈ ચિંતા કરતી નહીં. હેલો રાજા, રાજા બેટા, બસ આપણે બેટા એટલું જ કહેવાનું છે ભારત સરકારને, આપણે ગવર્મેન્ટને, બીજેપી સરકાર મોદીજીને, કે બસ અમને અમારા પ્રત અમારા માવતર સુધી પહોંચાડજો, આવું જ મારું કહેવાનું છે. પછી આગળ બાપરા હું બીજું કાંઈ કહેતો નથી. બસ નમસ્કાર બેન.